વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામમાં 15 દિવસથી માઇનોર કેનાલમાંથી વધારે પડતું પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરમાં જાય છે, જેથી ખેડૂતોની ખેતીમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુગલિયારાપુર ગામમાં ખેડૂતોના ખેતરો આવેલા છે. મોટી નર્મદા કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં જે ગુગલિયાપુરાના ખેડૂતો પર ખેતર પાસેથી પસાર થાય છે, જે ઘણા 15 દિવસથી માઇનોર કેનાલમાંથી વધારે પડતું પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરોમાં જાય છે, જેથી ખેડૂતોની ખેતીમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. જેમ કે થતા પાક તુવેર ઝાર જીવનીય ખેતીમાં વધારાનું પાણી આવતા પાકને નુકસાન થાય છે, ખેતીમાં ઘણી મુશ્કેલી પડતી જતી હોય છે અને ખેડૂતોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખેડૂત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જ્યારે ખેડૂતોએ માઇનોર કેનાલમાંથી વધારાનું પાણી નીકાળવા લાગતા વળગતા અધિકારીઓને સતત 15 દિવસથી જાણ કરી રહ્યા છે, છતાં પણ અધિકારીઓ આ ખાડા કાણ કરી રહ્યા છે. અધિકારીઓ ખેડૂતોની આ વાતને ધ્યાનમાં ન લેતા હોય તો છતાં ખેડૂતોની એક જ માંગ છે કે ખેતર પાસેથી થતી માઇનોર કેનાલમાંથી વધારાનું પાણી ખેતરમાં આવતા પાકને નુકસાન થાય છે તો આપ માઇનોર કેનાલમાં આવતું પાણીને માપસર કરે અને ખેતીને થતું નુકસાન બચી જાય એવી ખેડૂત અધિકારી શ્રીઓની સામે માંગ છે. તાલુકાની અંદર આવેલું આ ગુગલિયાપુરા ગામ, જે આ નર્મદા કેનાલમાંથી નીકળેલ માઇનોર કેનાલ છે, જે હાલ ઓવરફ્લો ચાલી રહી છે, તેના કારણે પાકનું નુકસાન વધી ગયેલ છે. અમારી અધિકારીઓને 15-20 દિવસથી રજૂઆત કરવા છતાં પણ આ પાણીનો નિકાલ આવ્યો નથી, જેના કારણે હાલમાં પાકનું નુકસાન વધારે થઈ રહ્યું છે. તો અમારા ખાલી અધિકારીઓને એટલું જ કહેવું છે કે તમે પાણી ઓછું કરો, કાં તો કેનલનું રિપેરિંગ કામ શરૂ કરો. હાલમાં તુવેરનો પાક ચાલુ છે અને બાજુના ખેતરની અંદર જુવાર કરેલી છે, જેની અંદર પાણી અત્યારે સુકાતું નથી. છેલ્લા 15-20 દિવસથી પાણી અંદર ઘૂસેલું છે. જે અમે આ પાક પર જ ગુજરાન કરી રહ્યા છે, તો એનો જવાબદાર કોણ રહેશે? જે અમારે આજ જે છે તે આજ પાક પર અમે ગુજરાન કરી રહ્યા છે હાલમાં. મારું નામ છે આકાશભાઈ પટેલ, હું વાઘોડિયાનો પત્ની છું અને આ ગુગલિયાપુરા ગામની અંદર અમારું ખેતર આવેલું છે. આ ગુગલિયાપુરા એક વાઘોડિયા તાલુકાનું એક ગામ છે. બ્યુરો રિપોર્ટ, વડોદરા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી.